કહેવાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જે શબ્દ બોલવાથી કે એક જ વ્યક્તિ વસ્તુ કે પદાર્થનો ઉલ્લેખ કરતું હોય તેને એકવચન કહેવાય છે. આપણે એમાં ઉદાહરણ તરીકે શું જોયું હતું અહીંયા લખી દઈશું. ઉદાહરણ તારો, બરાબર, તારો એટલે એક જ શબ્દ છે, એક જ તારાનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી હતું રાજા, બરાબર, એટલે રાજા એ શબ્દ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે છે કે એક જ રાજાની વાત કરી છે. ત્યાર પછી હતો શબ્દ બાળક. હવે બાળક ઉપર પરથી પણ આપણને સમજે છે કે એક જ બાળકની વાત કરી છે, બરાબર. હવે આપણે બહુ વચન જોઈ લઈએ કે બહુ વચનમાં આપણે એક વચન ઉપરથી આપણને સમજાય છે કે એની જે વાત છે આ છે, તો બહુ વચનમાં શું હશે? તો જે શબ્દ બોલવાથી તે એક કરતા વધારે વ્યક્તિ વસ્તુ કે પદાર્થને ઉલ્લેખ કરતો હોય તે શબ્દ તેને બહુ વચન કહેવાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ફરીથી, જે શબ્દ બોલવાથી તે શબ્દ એક કરતા વધારે વ્યક્તિ વસ્તુ કે પદાર્થને દર્શાવતો હોય કે વધારે પદાર્થનો ઉલ્લેખ કરતો હોય તેને બહુ વચન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ આપણે આ જ લઈ લઈએ, અહીંયા છે તારો, તેનું બહુ વચનમાં શું થઈ જશે? તારાઓ, બરાબર ને. સેકન્ડ રાજા, અહીંયા એક જ છે, તો જયારે એવો શબ્દ તમે આપે રાજાઓ, તો પછી ખ્યાલ આવી જાય છે કે એક રાજા ને એકથી વધારે રાજાની વાત કરી છે. એટલે એ શબ્દ કઈ કયા વચનનો છે? બહુવચનનો. ત્યાર પછી થ, બાળક, આ શબ્દ એક વચનનો છે પણ જયારે અહીંયા એવું લખવામાં આવે બાળકો તો શું થાય? એને બહુવચન કહેવાય, બરાબર. આપણે અહીંયા બહુવચન ડેફિનેશન લખીએ. જે શબ્દ બોલવાથી એક કરતા વધારે વ્યક્તિ વસ્તુ કે પદાર્થનો ઉલ્લેખ દર્શાવતો હોય તેને બહુવચન કહેવાય. હવે આપણે ઉદાહરણ હમણાં જે બોલી હતી એ લખી દઈએ. ઉદાહરણ તરીકે તારાઓ, રાજાઓ અને બાળકો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ એની ડેફિનેશન હતી. હવે આપણે કેટલાક વર્ડ્સ જોઈ લઈએ જે વચનને ઓળખાવતા હોય અને વચન બદલાવતા હોય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્સરસાઇઝ જોઈએ. એમાં આપણે શું કરવાનું છે? નીચેના શબ્દોના વચન બદલો, એટલે કે અહીંયા જે શબ્દના વચન આપણે એક વચન શબ્દ આપ્યો હોય તો આપણે એ શબ્દને બહુવચનમાં બદલી નાખવાનું છે, અને જો બહુવચનનો શબ્દ આપ્યો હોય તો આપણે તેને વચનમાં બદલી નાખવાનો છે. ખ્યાલ આવી ગયો? તો ચાલો જોઈએ. પહેલો શબ્દ છે માણસો. હવે વિદ્યાર્થી મિત્રો, માણસો કયો વચન દર્શાવે છે? એક માણસની વાત નથી કરતી, બરાબર. માણસો એટલે કે વધારે, એકથી વધારેની વાત કરી છે, એટલે કયો વચન છે? બહુવચન. એમાં આપણે એક વચનનો શબ્દ કરવાનો છે, એટલે એક વચનમાં શું થશે? માણસ, બરાબર. માણસ આ બહુવચનનો શબ્દ છે અને આ એક વચન, એનું વચન નથી કાઢ્યું, આ શબ્દ થઈ ગયો.
સેકન્ડ વાંદરા વાંદરા તો કોઈ વચન દર્શાવે છે એક વાંદરાની વાત નથી કરી એટલે અહીંયા બહુવચન છે આપણે બહુવચનમાંથી એક વચનનો શબ્દ લખી દેવાનો એટલે અહીંયા લખીશું આપણે વાંદરો બરાબર વાંદરા તો એક વચનમાં વાંદરો હવે છે માળા માળા એક વચનનો શબ્દ છે એટલે આપણે અહીંયા શું કરવાનું છે બહુવચન કરવાનું છે બરાબર એટલે માળા એટલે ગળામાં પહેરે છે તે માળા એટલે અહીંયા લખીશું માળાઓ બહુવચનનો શબ્દ શું થશે વિદ્યાર્થી મિત્રો માળાઓ ફોર માટી માટી એક જ છે એક જ માટીની વાત કરી છે આપણે હવે એનું વચન બદલવાનું છે એટલે શું થશે માખીઓ બરાબર છે એ શબ્દ થશે ને અહીંયા લખી દઈશું માખીઓ ફિટ શહેર શહેર શબ્દ બહુવચન દર્શાવે છે એક જ શહેરની વાત કરી છે બરાબર હવે આપણે એને બહુવચનમાં ફેરવીએ તો શહેરો આ શબ્દ થઈ ગયો બહુવચન હવે એ જ રીતે સિક્સ નંબર કાગડા કાગડા શબ્દ બહુવચન દર્શાવે છે બહુવચન એક કાગડાની વાત નથી કરી એટલે આપણે અહીંયા એનું એક વચન લખીશું કાગડો બરાબર પછી છે શાળા એક જ શાળાની વાત કરી છે એટલે આપણે બહુવચનમાં શું થશે શાળાઓ બરાબર પછી આઠમો નંબર છે પંખીઓ એક જ પંખીની વાત નથી કરી પંખીઓ એટલે એક કરતા વધારે પંખી પણ એનું વચન બદલતા શું થશે એક વચનમાં થશે એટલે એક વચનમાં પંખી ત્યાર પછી છે કાચબો એટલે એનું એક જ વચનમાં એક જ કાચબાની વાત કરી છે આપણે વચન બદલીએ તો કાચબા ઓ
ક્યાર પછી છે ભાષાઓ ભાષાઓ વિદ્યાર્થીઓ એક જ ભાષાની એક જ લેંગ્વેજની વાત કરીએ તો કયો વર્ડ હોય ભાષા પણ અહીંયા છે ભાષાઓ એટલે આપણે આ કયો શબ્દ કયું વચન દર્શાવે છે બહુવચન ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આ એક્સરસાઇઝ છે એક્ઝામમાં પણ તમારે આ રીતે ધ્યાન રાખીને લખવાનું છે કે તમને શું પૂછ્યું છે બરાબર હવે વચન શબ્દ એકદમ વચન ચેપ્ટર ઇઝી છે આવડે છે પણ તમને એક્ઝામમાં અવેર રહીને આન્સર લખજો ઓકે હું આશા રાખું છું કે તમને આ વચનનું ચેપ્ટર આખું સમજાઈ ગયું હશે ના સમજાયું હોય તો તમે આ વિડીયો ફરીથી જોજો ઓકે ઘરે રહો સલામત